ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ વેલકમ ટુ એમએસ સ્કૂલ સ્ટાન્ડર્ડ ટેન સબ્જેક્ટ ઇંગ્લિશ યુનિટ નંબર સેવન કચ્છ એન દેવયાની કે જેનો પાર્ટ વન છે આપણે જોશું આ એક પૌરાણિક કથા છે કે જેમાં દેવો અને અસુરો છે એકબીજા સાથે લડતા રહેતા હતા દેવો સાથેના યુદ્ધમાં અસુરોને એક લાભ હતો કારણ કે તેમના પક્ષે શુક્રાચાર્ય જેવા એક મહાન સંત અને ગુરુ હતા કે જેમની પાસે સંજીવની વિદ્યા હતી આ સંજીવની વિદ્યા દ્વારા તે કોઈ પણ મૃત વ્યક્તિને પુનઃજીવિત કરી શકતા હતા દેવો છે એ પોતાની સમસ્યા લઈને બૃહસ્પતિ પાસે જાય છે અને બૃહસ્પતિના જે પુત્ર છે કચ્છને એમને શુક્રાચાર્ય પાસે જઈને શિષ્ય બની સંજીવની વિદ્યા શીખવા માટે વિનંતી કરે છે અને કચ્છ પણ છે એ માટે તૈયાર થઈ જાય છે અને કચ્છ છે શુક્રાચાર્ય ને ત્યાં છે એ રહેવા માટે જાય છે અને શિષ્ય તરીકે એ એમને ભક્તિભાવપૂર્વક એમની સેવા કરે છે ત્યાં છે દેવ્યાની કે જે શુક્રાચાર્યની પુત્રી છે એ પણ છે કચ્છના પ્રેમમાં પડી જાય છે પરંતુ કચ્છ છે એક વિદ્યાર્થી હોવાને લીધે એ પોતાની લાગણી છે વ્યક્ત નથી કરતો પરંતુ અસુરોને જ્યારે ખબર પડે છે કે કચ્છ છે અહીં સંજીવની વિદ્યા શીખવા માટે આવ્યો છે તો એને મારવાના પ્રયત્નો શરૂ કરે છે તો આવી રીતે એમને બે વાર છે કચ્છને મારી નાખે છે પરંતુ દેવ્યાનીના વિનંતીને લીધે શુક્રાચાર્ય એમને સંજીવની વિદ્યા દ્વારા ફરીથી જીવંત કરે છે પરંતુ છેલ્લી વાર એ રાક્ષસો એ છે એ કચ્છને મારી અને એમની બોડીને બાળી અને એની જે રાખ છે એ જે શુક્રાચાર્ય જે સોમરસ પિતા એમાં ભેળવી દે છેલ્લી વાર પછી પાછી છે એ દેવ્યાની છે એ શુક્રાચાર્યને વિનંતી કરે છે કે કચ્છને પાછો લાવો નહીં તો હું એના વગર રહી શકીશ નહીં અને કચ્છને છે એ ફરીથી બોલાવે છે પરંતુ આ વખતે છે એ કચ્છ છે એ શુક્રાચાર્યના ઉદર એટલે કે પેટમાંથી બોલે છે ત્યારે શુક્રાચાર્ય કહે છે કે હું જીવી જીવી શકીશ અથવા તો કચ્છ જીવી શકશે ત્યારે દેવ્યાની કહે છે કે મને બંને જોઈ છે એટલે એ સમય પછી જે શુક્રાચાર્ય છે કચ્છને આ સંજીવની વિદ્યા છે એ શીખવે છે અને એમને પેટમાંથી બહાર કાઢે છે અને શુક્રાચાર્ય ખુદ છે એ મૃત મૃત મૃત્યુ છે એ પામે છે ત્યારે કચ્છ છે બહાર આવી અને સંજીવની વિદ્યા દ્વારા શુક્રાચાર્યને પણ પુનઃજીવિત કરે છે પરંતુ ત્યાર પછી કચ્છ છે એ શુક્રાચાર્યની રજા લઈ અને દેવલોક પાછો ફરવાનું કરે છે ત્યારે દેવ્યાની છે એને વિનંતી કરે છે કે હવે તો તું મારા પ્રેમને સ્વીકારી શકે છે ત્યારે કચ્છ એને સમજાવે છે કે આપણે બંને છે એક જ ઉદરમાંથી છે એ જન્મ લીધેલો છે એટલે આપણે બંને છે એ ધર્મ એ સંબંધ પ્રમાણે ભાઈ બેન છે એ ગણી શકાય છે અને હું તમારો એક ભાઈ તરીકે છે એને એક બેન તરીકેનો પ્રેમ છે હું સમજું છું પરંતુ દેવ્યાની છે એ આ વાત માનવા તૈયાર નથી પરંતુ કચ્છ છે એ દેવલોક જવા માટે નીકળે છે ત્યારે દેવ્યાની છે એટલી નિરાશ થઈ અને ક્રોધિત થઈને શાપ આપે છે કે તમે મારી સાથે વિશ્વાસઘાત કર્યો છે એટલે તમે જે કંઈ પણ વિદ્યા શીખ્યો છે તેનો તમે ઉપયોગ કરી શકશો નહીં પરંતુ કચ્છ છે તેમને છે નકારમાં જવાબ આપે છે અને કહે છે કે તમે તો મારા બહેન થાવ છો એટલે હું તમારા શાપ જે છે તમે મને આપેલો શાપ છે કે એના માટે હું યોગ્ય નથી અને એમ કહી અને પોતે કહે છે કે હું જે કાંઈ પણ શીખ્યો છે એને નિરુપયોગી નહીં થશે કારણ કે હું જે શીખ્યો છે હું બીજાને શીખાડી અને ઉપયોગ બનાવીશ અને આમ કહી અને દેવ્યાનીથી પોતે રજા લઈ અને દેવલોક છે પાછો ફરે છે તો આવી સરસ મજાની જે સ્ટોરી છે કે જ્યાં જ્યાં આપણે ભણીશું તો ચાલો આપણે શરૂઆત કરીએ ધ દેવસ એન્ડ અસુરસ વેર ઓલવેઝ ફાઇટિંગ ઇચ અધર દેવો અને અસુરો એકબીજા સાથે હંમેશા લડતા રહેતા ધ દેવ્સ વેર ફ્રોમ અમોંગ ધ ગોડ્સ દેવો ઈશ્વરોમાંના હતા ધ અસુર્સ વેર ડેmons અસુરો ડેmons એટલે કે રાક્ષસો હતા ધ અસુર્સ વેર પાવરફુલ કેપેબલ ઓફ ઓલ કાઇન્ડ ઓફ વિકેડનેસ વિકેડનેસ મતલબ કે દુષ્ટતા અસુરો શક્તિશાળી હતા અને દરેક પ્રકારની દુષ્ટતા આચરવા માટે કેપેબલ એટલે કે સમર્થ હતા સમ ઓફ ધેમ વેર ગ્રેટ રૂલર્સ તેમાંના કેટલાક મહાન શાસક એન્ડ માઇટી કિંગ્સ અને શક્તિશાળી રાજાઓ હતા ઇન ધેર ફાઇટ્સ વિથ ધ દેવ્સ ધ અસુસ હેડ એન એડવાન્ટેજ એડવાન્ટેજ એટલે કે લાભ દેવો સાથેના યુદ્ધમાં અસુરોને એક લાભ હતો ધ હેડ ઓન ધેર સાઇટ અ ગ્રેટ સેન્ટ એન્ડ ટીચર શુક્રાચાર્ય તેમના પક્ષે શુક્રાચાર્ય જેવા એક મહાન સંત અને ગુરુ હતા વુન્યુ કે જે જાણતા હતા ધ મંત્ર ફોર્મ્યુલા ફોર બ્રિંગિંગ બેક ટુ લાઈફ મેજિક એટલે જાદુઈ પ્રયોગ અને મંત્ર કે તે છે મૃત વ્યક્તિઓને પુનજીવિત કરવાનો મંત્ર અથવા જાદુઈ પ્રયોગ જાણતા હતા એ રિસ્ટોર્ડ ટુ લાઈફ મેની અસુર્સ વુ વેર કિલિંગ કિલ ઇન ધ બેટલ્સ અગેન્સ્ટ ધેવ બરોબર રિસ્ટોર્ડ એટલે કે પુનજીવિત કરું અગેન્સ એટલે કે નિવિરુદ્ધ બેટલ એટલે કે યુદ્ધમાં દેવો સાથેના યુદ્ધમાં પણ જોશો કે અંજલી છાટી અને ફરીથી વિદ્યા દ્વારા એમને જીવિત કરતા હતા ધ દેવ ડીડ નોટ હેવ એની બડી વુ ધ મંત્ર દેવો પાસે આ મંત્ર જાણતું હોય તેવું કોઈ હતું નહીં

ઓનલી શુક્રાચાર્ય નો ઇટ્સ માત્ર શુક્રાચાર્ય જ જાણે છે સમબડી ફ્રોમ યોર સાઇડ શુડ ગો ટુ હિમ એન્ડ સ્ટે વિથ હિમ એઝ એ સ્ટુડન્ટ એન્ડ લર્ન લર્ન ધ સિક્રેટ શું કહે છે કે સમબડી એટલે કે તમારામાંથી કોઈક છે ત્યાં જાય અને શુક્રાચાર્ય પાસેના શિષ્ય તરીકે રહે અને જે આજે રહસ્ય છે એ શીખે

પરંતુ અમને લાગે છે ધેટ યોર ઓન સન કચ્છ વુડ બી ધ બેસ્ટ ચોઇસ ફોર ધીસ પરપોઝ પરપોઝ મતલબ કે હેતુ કે તમારો પુત્ર કચ્છ આ કામ માટે શ્રેષ્ઠ પસંદગી છે બૃહસ્પતિ થોટ ફોર અ વાઇલ બૃહસ્પતિએ થોડી વાર વિચાર્યું એન્ડ ધેન સેડ અને પછી કહ્યું યસ હા લેટ કચ્છ ગો કચ્છને જવા દો आप सर्विस से कहू गो टू शुक्राचार्य शुक्राचार्य पास जा एंड बी विथ हिम एज हिज डिपल ફોર એઝ લોંગ એઝ ઇઝ નેસેસરી ટુ લર્ન ધ સાયન્સ ઓફ રેઝિંગ ધ ડેડ અને ત્યાં સુધી તેમના શિષ્ય તરીકે રહીને મૃતકોને પુનજીવિત કરવાની વિદ્યા શીખી આવ સર્વ હિમ વિથ ઓલ ડિવોશન્સ ડિવોશન મતલબ કે ભક્તિભાવ કે પૂરા ભક્તિભાવથી તેમની સેવા કરજે યુ મે ઓલસો બી ફ્રેન્ડલી વિથ દેવ્યાની હેઝ અ બ્યુટિફુલ ડોટર અને તેમની સુંદર પુત્રી દેવ્યાની સાથે પણ ફ્રેન્ડલી એટલે કે મૈત્રી કરજે ધેટ વિલ હેલ્પ યુ ઇન અટેનિંગ યોર ઓબ્જેક્ટિવ ઓબ્જેક્ટિવ મતલબ કે હેતુ અટેનિંગ મતલબ કે પ્રાપ્ત કરવો કે તે તને તારા હેતુ સિદ્ધ કરવામાં અથવા પ્રાપ્ત કરવામાં મદદરૂપ થશે કે જ્યારે છે જો એમને સેકન્ડ પિક્ચરમાં પણ જોશો કે એણે શું કીધું કે દેવ્યાની સાથે છે ફ્રેન્ડલી એટલે કે મૈત્રી કરજે કે જેથી તને તારો જે હેતુ છે એ સિદ્ધ કરવામાં હેલ્પ કરશે કચ્છ પ્રોમિસ ટુ ડુ હિઝ બેસ્ટ ટુ ફૂલફિલ હિઝ મિશન્સ કચ્છ છે એ પ્રોમિસ એટલે કે વચન આપે છે કે તે છે આ કાર્ય સિદ્ધ કરવા માટે બનતું બધું જ કરશે હી ટુક લીવ ઓફ ધ ડેવ્સ એન્ડ વેન ટુ શુક્રાચાર્ય હર્મિટેજ કે તેને દેવોની રજા લીધી અને શુક્રાચાર્યના હર્મિટેજ એટલે કે આશ્રમમાં પહોંચી ગયો ધ ગ્રેટ સેજ સેજ એટલે કે આયા સંત કે મહાન શાંત રિસીવડ હિમ વિથ ઓલ કાઇન્ડનેસ કે તે મહાન સંતે તેનું કાઇન્ડનેસ એટલે કે ભાવપૂર્વક સ્વાગત કર્યું ઓ ગ્રેટ ટીચર સેડ કચ્છ હે મહાન ગુરુ સ્કચે કહ્યું આઈ એમ કચ્છ ધ સન ઓફ બૃહસ્પતિ કે હું બૃહસ્પતિનો પુત્ર કચ્છ છું આઈ વોન્ટ ટુ બી યોર સ્ટુડન્ટ્સ હું તમારો શિષ્ય થવા માગું છું આઈ એમ ઈગર ટુ ગેઇન નોલેજ ઓફ સંજીવની વિદ્યા એટ યોર ઈગર એટલે એટલે કે 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 આતુર અને મેળવવા માટે શું છે તમારા ચરણોમાં બેસીને હું સંજીવની વિદ્યા મેળવવા માટે આતુર છું જોઈ શકશો તમે કે એના પેલા પિક્ચરમાં એ આવે છે અને જે શુક્રાચાર્ય છે એનું ભાવભર્યું સ્વાગત કરે છે અને એમને છે પોતે કહે છે કે હું તમારા ચરણોમાં રહીને સંજીવની વિદ્યા છે પ્રાપ્ત કરવા ઈચ્છું છું આર ધ સન ઓફ બૃહસ્પતિ આસ્ક શુક્રાચાર્ય શુક્રાચાર્ય પૂછ્યું કે શું તું બૃહસ્પતિનો પુત્ર છે ઇફ સો વોટ કેન આઈ ટીચ યુ ધેટ યોર ફાધર કાન્ટ બરાબર કે જો એમ જ હોય તો તારા પિતા તને ન શીખવી શકે એવું હું તને શું શીખવી શકું એની વે યુ હેવ કમ ટુ મી ઇન સર્ચ ઓફ નોલેજ બરોબર છે કે જે હોય પણ તું મારી પાસે વિદ્યાની શોધમાં આવ્યો છે આઈ શેલ બી હેપી ટુ હેલ્પ યુ ઇન વોટ એવર વે આઈ કેન બરાબર છે કે મારાથી બની શકે તે રીતે તને મદદ કરવામાં મને હેપ છે એ આનંદ થશે આઈ શેલ બી એટ યોર સર્વિસ ફ્રોમ નાવ ઓન સેટ કચ્છ કચ્છ કહે છે કે અત્યારથી જ હું આપની સેવામાં હાજર છું યુ નીડ નોટ ટુ ડૂ એની હેવી વર્ક હિયર શુક્રાચાર્ય કહ્યું કે તારે અહીં કોઈ શ્રમ કરવાની જરૂર નથી યુ કેન હેલ્પ મી ઇન માય પ્રેયર્સ બાય બ્રિંગિંગ ફ્લાવર્સ ફ્રોમ ધ જંગલ શુક્રાચાર્ય એમને કહે છે કે વનમાંથી પુષ્પો લાવીને તું મને મારી પ્રાર્થનામાં મદદ કરી શકે યુ કેન ઓલ્સો બ્રિંગ ફાયર વુડ ફોર માય સેક્રિફિશિયલ ફાયર અને તો યજ્ઞ માટે લાકડા પણ લાવી શકે છે એન્ડ યુ કેન લુક આફ્ટર માય કાવ્સ અને મારી ગાયોની પણ સંભાળ રાખી શકે છે ટેક ધેમ આઉટ ફોર ગ્રેઝિંગ એન્ડ બ્રિંગિંગ ધેમ બેક વેન ધે આર ફેડ કે તેમને બહાર ચરવા લઈ જઈને કે તેઓ ધરાઈ જાય ત્યારે પાછી લાવવી બોલો ફેડ એટલે કે ધરાવવું ગ્રેઝિંગ એટલે કે ચરવો ચરવા જવું આઈ શેડ ટ્રાય ટુ ડૂ એવિંગ ટુ યોર સેટિસ્ફેક્શન સેડ

કચ્છે શુક્રાચાર્ય સાથે રહેવાનું શરૂ કર્યું બિકોઝ ઓફ હીઝ કિન ડિવોશન્સ એન્ડ ગુડ સર્વિસ હી વોન ધ ફેવર ઓફ શુક્રાચાર્ય બરાબર કિન એટલે કે ઉગ્ર ડિવોશન એટલે કે ભક્તિ તેની ઉગ્ર ભક્તિ અને સારી સેવાને કારણે તેણે શુક્રાચાર્યનું મન છે એ જીતી લીધું વોન ધ ફેવર એટલે કે મન જીતી લેવું કચ્છ વોઝ અ યંગ હેન્ડસમ એન્ડ વેરી ઇન્ટેલિજન્ટ કે કચ્છ છે એ યુવાન દેખાવડો અને ખૂબ જ બુદ્ધિશાળી હતો એન્ડ નો વોન્ડર ડેવયાની ફેલ ઇન લવ વિથ હિમ એટ અ ફસ્ટ સાઈટ અને તેથી દેવ્યાની પ્રથમ નજરે જ તેના પ્રેમમાં પડી બટ કચ ફોર સ્ટુડન્ટ પરંતુ કચ્છ છે વિદ્યાર્થી હતો એન્ડ હી કુડ નોટ રિસ્પોન્ડ ટુ હર લવ અને તેથી તે તેનો રિસ્પોન્ડ એટલે કે પ્રતિસાદ આપી શક્યો નહીં ઓલ ધ સેમ કચ્છ લાઈક હર એન્ડ કન્સિડર્ડ હર અ ફ્રેન્ડ બરોબર છે અને તેમ છતાં પણ કચ્છ છે તેને પસંદ હતી અને તે તેને સખી માનતોય હતો હી ગેધર્ડ ફ્લાવર્સ એન્ડ ફ્રૂટ્સ ફોર હર કે તે તેના માટે ફૂલો અને ફળો છે એકઠા કરતો એન્ડ હેલ્પ હર ઇન હર હાઉસ હોલ્ડ ડ્યુટીઝ અને તેને ઘરકામમાં પણ મદદ કરતો હતો સમટાઇમ્સ દે વુડ વોન્ડર્ડ અબાઉટ ધ જંગલ્સ એન્ડ એટ ટાઈમ્સ દે સેંગ એન્ડ ડાન્સ ટુગેધર બરાબર છે કેટલીક વાર તેઓ વંડર એટલે કે ફરતા ક્યાં તો કે જંગલ એટલે કે વનમાં એ કેટલીક વાર તેઓ વનમાં ફરતા એન્ડ કોઈ વાર તેઓ સાથે ગીતો ગાતા અને નૃત્ય કરતા જોશો કે દેવયાની છે કેવી રીતે બધી એની જે હાઉસ હોલ્ડ ડ્યુટી છે એમાં મદદ કરતો જંગલમાં એ લોકો ફરવા જતા ક્યારેક નૃત્ય પણ કરતા અને ગીતો પણ ગાતા હતા વોઝ ટેકિંગ હિઝ કાઉ ટુ ધ ધ જંગલ હિમ હિમ એન્ડ કિલ્ડ છે છે શું કહે કે એક દિવસ એટલે કે કે એક એક દિવસ દિવસ વોઝ ટેકિંગ હિઝ કાઉ તે ગુરુની ગાય ગાયો છે વનમાં લઈ જતો હતો ધ અસુર વેલ એન્ડ હિમ અસુરે તેમના પર વેલ એન્ડ એટલે કે હુમલો કર્યો એન્ડ કિલ્ડ હિમ અને તેને મારી નાખ્યો બટ ધે હેડ ટુ ડૂ અવે વિથ હિસ બોડી પરંતુ એમને એમની જે કચ્છની બોડી છે એને ડૂ અવે એટલે કે નિકાલ કરવો હતો ધે વેર અફ્રેડ ધેટ શુક્રાચાર્ય માઇટ રીવાઈવ કચ્છ કારણ કે તેમને ડર હતો કે કદાચ શુક્રાચાર્ય કચ્છને પુનઃજીવિત કરે સો ધે કટ હિઝ બોડી ઇન ટુ પીસીસ એન્ડ ગેવ ધ પેસ્ટ વોલ્સ એન્ડ બરોબર એણે શું કર્યું કે તેણે એની બોડીના છે શરીરના શું પીસ એટલે કે ટુકડા કરી વોલ્સ એટલે કે શિયાળો અને જેકાલ્સ મતલબ કે વરુઓને ખવડાવી દીધા જોઈ શકશો તમે ફોટોઝમાં પણ એને જે મારી જે ગાયો ચારવા ગયા છે પછી એમને મારી અને એમના કટકા છે એ વોલ્સ અને જેકાલ્સ છે એને ખવડાવી દે છે ઇન ધ ઇવનિંગ દેવ્યાની વોઝ વેટિંગ ફોર વગર દેવ્યાની ચિંતામાં પડી શીવેન્ટ ટુ હર ફાધર એન્ડ સેડ તે તેમના પિતા પાસે ગઈ અને કહ્યું ધ સન હેઝ સેટ ધ કાઉસ હેવ રિટર્ન હોમ બરોબર શું કહે છે કે સૂર્યાસ્ત થઈ ગયો છે ગાયો આશ્રમમાં પાછી આવી ગઈ છે કચ હેઝ નોટ કમ કચ આવ્યો નથી હી ઇઝ આઈધર લોસ્ટ ઓર ડેડ કે તે લોસ્ટ એટલે કે ભૂલ્યો છે માર્ગ ભૂલ્યો છે અથવા તો ડેડ એટલે કે મૃત્યુ પામ્યો છે ઓ ફાધર બ્રિંગ કચ બેગ કે હે પિતાજી કચ્છ ને પાછો લાવો આઈ કેન નોટ લીવ વિથાઉટ હિમ હું તેના વિના રહી શકીશ નહીં શુક્રાચાર્ય કન્સિડર્ડ ફોર અ વાઇલ એઝ ટુ વોટ કુડ હેવ હેપન ટુ કચ્છ

ધેન હી સેટ ધ સિક્રેટ ઓર મેજિક અને પછી તેમણે એટલે કે છે જે સિક્રેટ મંત્ર કે જે ગુપ્ત મંત્ર અથવા તો મેજિક ફોર્મ્યુલા એટલે કે જાદુ જે પ્રયોગ છે એ બોલ્યા એટવાન્સ કચ્છ અપિયર્ડ બિફોર ધ માસ્ટર અને તરત જ છે કચ્છ એ ગુરુ સમક્ષ હાજર થયો એટલે કે દેખાવ લાગ્યો વેન દેવ્યાની આસ્ક હીમ વાય હી વોઝ લેટ હી સેડ બરાબર કે જ્યારે દેવ્યાનીએ તેને મોડાવવાનું કારણ પૂછ્યું ત્યારે એમણે કહ્યું હી સેડ એટલે કે કહ્યું ધ અસુર સ્કિલ્ડ મી અશુરોએ મને મારી નાખ્યું કટ માય બોડી ઇન ટુ પીસીસ અને મારા શરીરના ટુકડા કર્યા એન્ડ ફેડ ધ વોલ્સ એન્ડ જેકાલ્સ અને શિયાળો અને વરુઓને ખવડાવી દીધા વિથ ધેમ એટલે કે એમને ખવડાવી દીધા વેન ધ ગ્રેટ સંત એન્ડ યોર ફાધર સમન્ડ મી કે જ્યારે મહાન સંત અને તારા પિતાએ મને સમન્ડ એટલે કે બોલાવ્યો આઈ કેમ આઉટ ઓફ ધ વોલ્સ એન્ડ જેકાલ્સ ટીયરિંગ ત્યારે હું છે શિયાળ અને વરુણા શરીરને ચીરીને ટીયરિંગ એટલે કે ચીરીને બહાર આવ્યો દે બોડીઝ એન્ડ નાવ આઈ સ્ટેન્ડ બિફોર યુ અને હવે હું તારી સામે ઊભો